Hello friends, welcome back to my channel. How to learn maths easy. આપણે લાસ્ટ વખતે જોયું હતું કે વર્ગ અને વર્ગમૂળ કઈ રીતે સહેલી રીતે શોધી શકાય છે. આજે આપણે નવો ટોપિક ચાલુ કરીશું, વન અને પાસા, જે સૌથી વધારે પરીક્ષામાં પૂછાતો હોય છે. તો જોઈએ આપણે પહેલું ઉદાહરણ સમજો. જો આ રીતે આપેલું હતું, 2, 3, 5, 6, 4, 3 આવી રીતે એક પાસા દોરેલો છે. મિત્રો, ઘણા બધા એ ભૂલ કરતા હોય છે કે આ બે પાસા, આ બે પાસા નથી પણ એક જ પાસો છે જેની બે અલગ અલગ પોઝિશન છે. ઘણા બધા સર એવી રીતે ભણાવતા હોય છે કે આ બે અલગ અલગ પાસા છે, પણ પાસા નથી, એક પાસાની પોઝિશન છે. આપણે નાના હતા ત્યારે રમ્યા છીએ પાસાઓ, તો એક પાસો ફેરવે એટલે એની પોઝિશન બદલે છે. તો એ જ રીતે આ અલગ અલગ પોઝિશન આપી. તો આપણે સોલ્વ કરવાનું મેથડ જોઈએ. તો સૌ પ્રથમ આ રીતે ચાર ખાના બને, ત્યારબાદ બીજા ખાનાની આજુ અને બાજુ પછી બે માં જોવાનું કે કોમન આંકડો કયો. તો જોઈએ તો બે માં કોમન આંકડો છે 3, એ કોમન આંકડો વચ્ચે મૂકી દે. પછી એક જ ફોલો કરવાનું, આ સાઈડ આમ જોવાનું, જ્યાંથી 3 આવતો ત્યાં, અહીંથી 3 આવે છે તો આમ જોવાનું, એટલે આપણે ગોળ બન્યું. અહીંથી 3 આવે તો 3 મૂક્યા, 3 પછી આવશે 5, એ 5 કઈ બાજુમાં મૂકો. હવે ઉપરનો આવશે 5, પછી આવશે 2, પછી 2 મૂકો. હવે આ પૂરું થઈ ગયું. હવે બીજી આકૃતિ જોવાનું, અને 3 પછી આમ એક જ સાઈડ જવાનું, 6 પછી આવશે 4. આ રીતે ભરે જશે, પછી એક આંકડા વ્યાસે આપણને ખબર છે કે પાસાની અંદર 1 થી 6 આંકડા આવશે. હવે કયો આંકડો પૂછે, 1 નીચે શું પૂછે, 1. હવે પ્રશ્ન આ રીતે પૂછેલો હશે, ગમે તે આંકડો પૂછ્યો હોય કે 2 સામેની બાજુ કઈ છે. તો જે પૂછ્યું એની સામેની બાજુ એક છોડીને જોવાનું, 2, પછી એક આંકડો છોડી દેવાનો, તો 2 નીચે થશે 4. જવાબ શું આવશે, 4. હવે એ પૂછ્યું 6 ની કઈ, તો એક છોડ દેવાનું, તો આ સાઈડ 5. પછી 3 ની કઈ, તો એક છોડ દેવાનું, એટલે આ 1. જોઈએ મિત્રો બીજો દાખલો, આપણે કઈ રીતે વર્ક કરવું. આ 3 પોઝિશન આપેલી, આગલા દાખલામાં 2 પોઝિશન આપેલી, આ 3 પાસા નથી અને 3 પોઝિશન છે. તો જોઈએ એની અંદર પહેલા ગમે તે 2 જૂથ લઈ લો, તમે આ 2 લઈ લો, આ 2 લઈ લો, આપણે પહેલા 2 લઈને જોઈએ. પહેલા આપણે બોક્સ બંનેમાં કોમન આંકડો છે, બંનેમાં કોમન આંકડો 3, અહીંયા 3, અને મિડલમાં મૂકી દેશું, તે પછી અહીંયા જશે 3 થી આ સાઈડ જશે, તો 3 પછી આ સાઈડ આવશે 5, તો 5 નહીં પછી 2, પછી 3 થી જોઈશું આ સાઈડ આવશે, તો આ 4, અને આ 1. હવે જે આંકડો બાકી રહે મૂકી દઉં, મૂકી દઈશું 6. હવે આપણે આપણને પૂછે કે 6 ની સામેની બાજુ અથવા વિરુદ્ધ બાજુ બંને પૂછી શકે, કયો આંકડો હતો, તો 6 ની વિરુદ્ધ બાજુ કયો આંકડો હતો, 3. 4 ની પૂછે તો 5, 2 ની પૂછે તો 1. આ જ રીતે વિકલ્પ બીજી રીતે પણ સોલ્વ કરી શકે આપણે જોઈએ. આનાથી પણ ટૂંકી રીત છે, તો જો યાદ રાખવાની કઈ રીતે વર્ક થશે. આ દાખલાની અંદર ધ્યાન રાખવું જોઈએ, પૂછે કે 3 ની સામેની બાજુ કઈ, સામેની બાજુ પછી વિકલ્પ આપેલા છે. તો જો 3 ની સામેની બાજુ કીધું, તો 3 છે તો આ બંનેની તે થશે પાસેની બાજુ, અહીંયા 3 છે તો 6 અને 4 છે થશે પાસેની બાજુ. તો અહીં જુઓ 3 ની સામેની બાજુ તો 1, 3 ની સામેની બાજુ છે પાસેની બાજુ છે નથી. તો અહીં જુઓ 4, 4 છે 3 ની પાસેની બાજુ, આ 4 પાસેની બાજુ છે તો સામેની બાજુ હોઈ શકે નહીં. એ 3, 3 ની સામેની બાજુ 6, તો જુઓ 6 તો પાસેની બાજુ છે તો 6 ન હોઈ શકે. એ 3, 2, તો 2 પાસેની બાજુ છે 3 ની, તે સામેની બાજુ ના હોય, તો આન્સર થઈ જશે 1. આપણે જોયું કે 3 ની સામેની બાજુ 1. આ રીતે સોલ્વ. આ બીજા દાખલામાં આપણે જોઈએ કઈ રીતે વર્ક કરે. અહીંયા પૂછવામાં આવે કે અહીંયા પૂછે કે 3, 3 ની સામેની બાજુ કઈ રીતે થાય, બરાબર. તેનો ઓપ્શન આપેલા
તો આપણે આકૃતિમાં જોશું કે ત્રણની સામેની બાજુ તો ત્રણની નજીક નજીકની બાજુ કે છે પાંચ બે એક ચાર પછી જોશું પાંચ તો પાંચ એટલે એની પાછળની બાજુ તો એ નહીં થાય પછી બે તો બે એટલે એની શું થયો પાછળની બાજુ આ બંને જોડે હોય એ પાછળની બાજુ થાય પછી એ નહીં થાય પછી જોઈશું આપણે ચાર ચાર એટલે ત્રણની શું થયો પાછળની બાજુ છ તો છ જોઈએ તો અહીં હશે નહીં ત્રણની જોડે નહીં હોય એટલે કે અક્ષાંક જોડેની બાજુ નહીં હોય એટલે ક્યાં હશે સામેની બાજુ એ રીતે આવશે Thanks for watching my video.